જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો? આપણા ગુજરાતીઓનો મનગમતો તહેવાર આવી ગયો છે સાતમ આઠમ. બધાને બહુ મજા આવે સાતમ આઠમ હોય ને એટલે, ખાસ કરીને બાળકોને, કેમ કે મેળામાં જવાનું હોય અને રજા હોય એટલે બહુ મજા આવે. અને આજે છે રાંધણછઠ, કાલે સાતમ છે. તો રાંધણછઠ છે એટલે આજે બધી જ સ્ત્રીઓ રસોઈમાં અત્યારે વ્યસ્ત હશે. કેટલી જાતનું રસોઈ કરશે, જાત જાતની, જે પરિવારમાં બધાને પસંદ હોય એવું બધું મનગમતું બનાવશે અને જમાડશે. તો નિયમ હોય છે કે છઠના દિવસે બધી જ રસોઈ કરી લેવી અને સાતમના દિવસે એ ટાઢું ખાવાનું. તો આજે જ રસોઈ કરી લેવાની હોય છે, જે કાંઈ કર્યું હોય એ. તો જે કાંઈ રસોઈ કરવી એ થઈ જાય પછી ચૂલા ઠારવાના હોય છે. તો ચૂલા ઠારવામાં શું વિધિ હોય છે? આમ તો દરેક ઘરમાં અલગ અલગ થતું હોય છે, ક્યારેય કોઈ પણ એક જ રીતે બધાના ઘરમાં નથી ચાલતું હોતું. બધાના ઘરમાં અલગ અલગ રીતે થતું હોય અને આપણે અંદરથી શ્રદ્ધા હોવી જોઈએ. એટલે બસ બહુ થઈ ગયું કે આને આમ કર્યું તો આપણે આમ કરવું જ પડે, આમ જ કરવું પડે એમ ને. આપણે અંદરથી જે વિશ્વાસ હોય હોવો જોઈએ કે ના, આપણે આ કર્યું એ સાચું છે. તો ચૂલા ઠારવાના એ જરૂરી હોય છે કે રસોઈ થઈ જાય પછી ચૂલા ઠારવાના હોય છે. તો રાંધણછઠના દિવસે રસોઈ થઈ ગયા પછી હું ચૂલા કઈ રીતે ઠારું છું ને એ તમને હું બતાવીશ આજે, કે શું શું વિધિ કરું છું. જે કાંઈ મારી જાણમાં છે એ પ્રમાણે હું વર્ષોથી કરું છું. તો તમે કઈ રીતે કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, પણ હું જે રીતે કરું છું ને એ હું તમને બતાવીશ આજે. તો ચાલો હું તમને બતાવું કે હું કઈ રીતે ચૂલા ઠારું છું. અને અમુક વસ્તુ જે હોય છે એ આપણે કહેવાય છે કે કરવાની જ હોય છે, ચૂલા ઠારવા જ પડે. ઘણાય નથી માનતા હોતા, પણ જે આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા એ બધું છે, થોડું થોડું નિભાવવું જોઈએ. ઘણા લોકો હવે હાલ કરતા જ નથી કે આલો એ ટાઢું કોણ ખાય કે એવું કોણ માથાકૂટ કરે, નથી રસોઈ કરવી, જમી લેશું ને એવું કાંઈ હોય નહીં. પણ આ એક આપણે ભારતીય સંસ્કૃતિ છે, જે રીત રિવાજ હોય એ આપણે લોકો જો નિભાવશું તો આગળની પેઢીને ખબર પડશે, નહીંતર જો આપણે જ બંધ કરી દઈશું બધું તો આગળની પેઢીને તો ખબર જ નહીં પડે કે આવું કાંઈ હતું પહેલાં, કે આવું કાંઈ કરતા હોય એ ખબર જ ન પડે. એટલે અમુક જે આપણે રીત રિવાજ હોય એ પ્રમાણે આપણે થોડું રહેવું પણ પડે તો જ આપણે સંસ્કૃતિને નિભાવી શકીએ. તો સારું, ચાલો આપણે ચૂલા ઠારી લઈએ. હું જે રીતે કરું છું એ હું તમને બતાવવાની છું, એટલે જોજો, કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. આપણે રસોડામાં આવી ગયા છીએ અને હવે આમાં શું શું વસ્તુની જરૂર પડશે ને એ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આ એક પાણીનો લોટો લીધો છે. પછી જે કાંઈ તમે રસોઈ કરી હોય એ લેવાની છે એક પ્લેટમાં. ચોખાની જરૂર પડે, કંકુની, અને આને કહેવાય છે આંબો. એમ કહેવાય છે કે આંબો વાવવો પડે ચૂલા ઉપર. તો અમે આંબા ઘરે જ બનાવ્યા છે, પણ અમારે અહીંયા રાજકોટમાં જ્યારે સાતમ હોય ને ત્યારે આંબા વેચવાવાળા નીકળે. એટલે આપણે જો નો આંબાના પાનને મળતું હોય ને તો લઈ શકીએ, પણ મારે તો ઘરે જ ઉગેલું છે એટલે મેં ઘરે જ બનાવ્યા છે આંબા. આંબા અને આ થોડીક ધરો છે, અને આ છે મેં રૂમાંથી જે આ માળા બનાવી છે, અને આને કહેવાય છે ચુંદડી. આ ઘરે જ મેં બનાવ્યું છે બધું. તો હવે શું વિધિ થાય ને એ હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો જે ચૂલા ઉપર તમે રસોઈ કરી હોય એને સરસ ઠંડા પાણીથી ધોઈ નાખવાનું, બર્ન ને આ બધું પાણીથી ધોઈ જ લેવાનું. એટલે એ ચૂલો ઠાર્યો કહેવાય, જે ગરમ થયું હોય આપણે આખો દિવસ જેમાં રસોઈ કરી હોય એને ઠંડુ કરી લેવાનું. અને પછી આપણે હવે એમાં જે કાંઈ વિધિ થતી હોય એ કરશું. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જે વચ્ચેનું સ્ટેન્ડ હોય છે એ કાઢી લીધું છે, કારણ કે આપણે ત્યાં સાથીઓને એવું બધું કરશું એટલા માટે મેં કાઢી લીધું છે. તો અહીંયા આપણે વચ્ચે એક સાથીઓ કરી લઈશું.
તો આપણે આ સાથીઓ કરી લીધો છે અને અહીં આપણે કરી લઈશું 5 ચાંદલા. આ એક શ્રદ્ધાનો વિષય છે, તમને જે એમ હોય કે ના કરવું જોઈએ એ કરાય, હું આ રીતે કરું છું. અને અહીંયા આપણે એક ઉપર કરી લઈશું ત્રિશુલ. અને અહીંયા બર્નર ઉપર પણ આપણે ચાંદલા કરી લઈશું. અને અહીંયા પણ આપણે ચાંદલા કરી લઈશું અને સાથીઓ કરી લઈશું. અને એક સાઈડ ત્રિશુલ કરી લઈશું. હવે થોડા થોડા ચોખા પણ રાખી દઈશું. આખું વર્ષ જે અગ્નિ દેવતા ઉપર આપણે રસોઈ કરીએ છીએ તો આ દિવસ હોય છે એનો ઋણ ચૂકવવાનો, કે આપણે એક દિવસ અગ્નિને આરામ દઈએ. તો આજે આપણે પગે લાગી અને પ્રાર્થના કરીએ કે હે અગ્નિ દેવતા, આખું વર્ષ તમે અમારું પેટ ઠારો છો, કે આના ઉપર આપણે રસોઈ કરીએ જમીએ ત્યારે આપણું પેટ ઠરે છે. તો હવે એક દિવસ રસોઈને વિરામ આપી અને આ ચૂલાને આપણે વિરામ આપશું અને ઠંડો કરશું, એટલે આજે આપણે એમનું પેટ ઠારવાનું છે. હવે આ પાણીનો લોટો છે એને પણ આપણે અહીંયા રાખી દઈશું અને આ માળા ચડાવી દઈશું આપણે. અને એના ઉપર જે આપણે જમવાનું બનાવ્યું હોય એની ડીશ રાખી દેવાની. અને આ લોટામાં પણ આપણે ચાંદલા કરી લઈશું 5. ચુંદડી પણ ચડાવી દઈશું. અને હવે બંને બર્નર ઉપર આપણે એક એક આંબો વાવી દઈશું. અને આંબો વાવ્યો કહેવાય, એવું કહેવાય છે કે આંબામાં જેવા સરસ મીઠા ફળ આવે છે એવી જ આપણી રસોઈ મીઠી સરસ થાય અને આપણા પરિવારજનોને આનંદ આપે, એટલા માટે આંબો રોપવાનો હોય છે. તો બંને સાઈડ આપણે આંબો રોપી દઈશું. તો આ થઈ ગઈ આપણી છઠની ચૂલો ઠારવાની વિધિ. તો આપણી આ ચૂલો ઠારવાની વિધિ પૂરી થઈ અને હવે આપણે શીતળામાંને પગે લાગીશું, કે જેવું અમે તમારું પેટ ઠારીએ તેવું તમે પણ અમારું પેટ ઠારજો. જય શીતળામાં. તો આપણે ચૂલા ઠારી લીધા. હું જે રીતે ચૂલા ઠારું છું એ તમને બતાવ્યું છે, કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. અને જો તમે કાંઈ અલગ રીતે કરતા હોય તો એ પણ મને કમેન્ટમાં કહેજો, પણ મને જેટલી ખબર પડે છે એ રીતે હું આ ચૂલા ઠારું છું આ રીતે દર વર્ષે. તો સારું, ચાલો બધાને રાંધણ છઠની અને સાતમ આઠમની શુભકામનાઓ. ખૂબ એન્જોય કરો સાતમ આઠમમાં બાળકો સાથે. સારું, ચાલો આવજો.